આજે મુસ્લિમ બિરાદરોને રમજાન ઈદનો તહેવાર હોવાથી સુરત શહેરમાં અલગ અલગ જગ્યા પર રમજાન ઈદને વહેલી સવારથી મુસ્લિમ ભાઈઓ નવાજ જરા કરી હતી, અને જેમાં સુરત શહેરના રાંદેર ઈદગાહ ખાતે પણ 25થી વધુ 30,000 મેદની વચ્ચે ઈદની નમાઝ પડવામાં આવી હતી. સુરતના કતારગામ સ્થિત ઐતિહાસિક ઈદગાહ ઉપર પોલીસ બંદોબસ્ત સાથે વહેલી સવારથી હજારો મુસ્લિમ ભાઈઓએ નમાઝ અદા કરી હતી અને દૂર મિત્રની નમાઝ અદા કરવામાં આવી હતી અને બાદમાં એકબીજાને મુબારકબાદી આપી હતી. આજના દિવસે નાનેરાથી લઈને મોટેરા સુધીના લોકોએ એકબીજાને ભેટીને ઈદ મુબારક કરતા દેખાયા હતા. મારું નામ ઇનુસ્તાન શેરખાન પઠાણ. દિનુભાઈ, જે તહેવાર છે, કેવો માહોલ છે, કઈ રીતે આખો આ તહેવાર મનાવવામાં આવે? આજે ઈદનો તહેવાર જે છે ખૂબ જ સારી રીતે ઉજવાય છે. ફુલવાડી બરીમાતા રોડ મદીના મસ્જિદમાં આજે ઈદ થઈ છે. સવારે 7:45 વાગ્યાનો ટાઈમ હતો, 9 વાગ્યા સુધીમાં બધું પટી ગયું. કોઈ વાદ વિવાદ વગર સારી રીતે નમાઝ થઈ ગઈ. અને આ ઈદને એક તહેવાર એવો છે કે પૂરા દેશમાં એકતાનો સંદેશ પાઠવવામાં આવે છે. એકબીજાને મળીને, ગલે મળીને એકબીજાની શુભકામના માટે દુઆઓ કરીએ છીએ ઈદની નમાઝમાં, અને નાના મોટા બધા ભેગા થઈને ઈદની નમાઝ પઢીએ છીએ. અમારી 7:45 વાગે નમાઝ પૂરી થઈ ગઈ, અને તમારા માધ્યમથી મારે આખા દેશના મુસ્લિમોને ઔર બધા હિન્દુ ભાઈઓને ઈદની શુભકામના પાઠવું છું. અને કહેવાનું એવું છે કે જે રીતે આ વર્ષે અમે ઈદ મનાવી છે બધા મળીને, એ જ રીતે વર્ષે અમે જીવશું ત્યાં સુધી ઈદ મનાવશું. કોઈના વાર તહેવારમાં કોઈને વિવાદમાં અમારે નથી પડવું, ને કોઈ નહીં પડે તો વધારે વધારે સારું.